આમોદમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ચામડિયા હાઈસ્કૂલથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં આમોદ શહેરની પ્રાથમિક શાળાના બાળકો તેમજ ખાનગી શાળાના બાળકો પણ જોડાયા હતા, તેમજ દરેક શાળાના શિક્ષકો ઉપરાંત નાયબ તાલુકા વિકાસ અધિકારી પણ તિરંગા યાત્રામાં જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિના સૂત્રો પુકાર્યા હતા. આમોદની ચામડિયા હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી સહિતના સ્થળોએથી ફરી હતી. ત્યારબાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણાહુતિ થઈ હતી, જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નાયબ તાલુકા વિકાસ અધિકારી નિરંજન પ્રજાપતિ, તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ, તાલુકા ઘટક સંઘ પ્રમુખ દશરથભાઈ ચૌધરી, મહામંત્રી ઇલિયાસભાઈ તથા તિરંગા યાત્રાના કન્વીનર ઇમરાનભાઈ પટેલે ફૂલહાર ચડાવી રાષ્ટ્રીય નેતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આમોદ શહેરની તમામ પ્રાથમિક શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ અને શિક્ષકો અને બહેનોએ, શિક્ષિકા બહેનોએ આજે આમોદ શહેરની અંદર તિરંગા યાત્રા કાઢીને ખૂબ સફળ રીતે તિરંગા યાત્રા કાઢી અને આમોદ ચામડિયા હાઈસ્કૂલથી લઈને આમોદ ચાર રસ્તા, મામલતદાર સાહેબની ઓફિસ, પોલીસ સ્ટેશન અને ત્યાંથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બાવલા પાસે આવીને આ યાત્રાનું વિસર્જન કર્યું. આ યાત્રાની અંદર આમોદ પોલીસનો સ્ટાફનો ખૂબ સારો સહકાર મળ્યો અને ખૂબ સારી રીતે આ યાત્રા સંપન્ન થઈ. અને આજે જે અમારો પત્રકાર મિત્રોએ જે અમારી યાત્રાને કવર કરી છે, એમનો પણ હું દિલથી આભાર માનું છું. એમના ખૂબ ખૂબ અભિનંદન આપું.